नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत है। विद्यार्थी मित्रों, आज वीडियो में आपणे वात करवानी छे कि धोरण 10 विषय तमारो विज्ञान एंड टेक्नोलॉजी छे, एमां तमारी स्वाध्यायपोथी छे, एमां चेप्टर नंबर 6 तमारू जे छे जैविक क्रियाओ आ चेप्टर छे, एनो संपूर्ण सोल्यूशन छे आपणे जोवाना छीए। આગળના બધા ચેપ્ટર્સ છે ઓલરેડી અપલોડ થઈ ગયા છે, ખાસ તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો, લખી લેજો, સમજી લેજો, બરાબર। અને કાંઈ પણ ડાઉટ હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દેજો, જેથી કરીને જો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। ચલો વિભાગ એ છે એનો સોલ્યુશન જોઈએ આપણે। એમાં પહેલો ઓપ્શન, પહેલો એક તમને ખાલી જગ્યા પૂરવાની છે તમારે। પહેલું એમાં લખેલી છે કે વનસ્પતિઓમાં ખાલી જગ્યા પાણીના વહન માટે જવાબદાર છે, તો શું આવશે એમાં, આમાં આવશે જલવાહક, બરાબર। ત્યારબાદ બીજું છે, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે છે, શેમાં કાર્ય કરે તો કે નાના આંતરડામાં કાર્ય છે કરે છે, બરાબર। ચાલો ત્યારબાદ છે, શ્વસન ક્રિયાના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝનું ખાલી જગ્યામાં રૂપાંતર થાય, એમાં શું આવશે, પાયરોવેટમાં રૂપાંતર થાય છે। ત્યારબાદ ચોથું છે, મૂત્રપિંડ નલિકાના અગ્ર છેડે કપ આકારના ભાગને શું કહેવાય, તો કે બાઉમેન્ટની કોથળી કહેવાય છે, બરાબર। ત્યારબાદ પાંચમું છે કે વાયુરંધ્ર ખુલવા અને બંધ થવાની ક્રિયાનું શું, ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા દ્વારા થાય, કોના દ્વારા થાય, તો કે રક્ષક કોષો છે એના દ્વારા થાય છે। છઠ્ઠું, શ્વાસ અંદર લેવામાં આવે ત્યારે ખાલી જગ્યા ચપટો બનવાના કારણે ઉર્સીય ગુહા મોટી બને છે, તેમાં શું આવે, ઉરોધર પટલ, બરાબર। સાતમું, મળત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના શેમાં હોય, તો કે મળદ્વારના મુદ્રિકા સ્નાયુ જે છે, બરાબર, એની અંદર, એના દ્વારા નિયંત્રિત થાય છે। ચાલો ત્યારબાદ ખરા ખોટા છે, તો પહેલું વિધાન છે કે અમરવેલ યજમાન માટે લાભકારક છે, વિધાન ખોટું છે। ત્યારબાદ બીજું, નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલી ચરબીનું વહન લસિકા દ્વારા થાય છે, ખરું। ત્યારબાદ દસમું, મૂત્રપિંડમાં ગાળણ એકમ ખૂબ જ પાતળી દિવાલવાળી રુધિર કેશિકા ગુચ્છ ધરાવે છે, વિધાન કેવું છે, ખરું છે। ત્યારબાદ છે 11મું, પેરામિશિયમ કૂટપાદની મદદથી ખોરાક અંતઃગ્રહણ કરી અન્નધાન્ય બનાવે છે, વિધાન કેવું છે, ખોટું છે, બરાબર। ત્યારબાદ છે 12મું, કે જ્યાં સુધી વાયરસ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી કોષની અંદર આણ્વીય ગતિ થતી નથી, વિધાન કેવું છે, ખોટું છે। ચાલો ત્યારબાદ છે કે મુખમાં લાળરસ્ય એમાઇલેઝનું ક્યુ કાર્ય કરે છે, તો કે સ્ટાર્ચનું શર્કરામાં રૂપાંતર કરવાનું કાર્ય છે કરે છે, બરાબર। 14મો, નીચેના પૈકી ક્યુ ઓક્સિજન માટે ઊંચી બંધન ઊર્જા ધરાવે છે, ઓક્સિજન માટે શું આવશે, તો કે એમાં આવશે એ હિમોગ્લોબિન, બરાબર। 15મો, કઈ ક્રિયા દ્વારા મુક્ત થતી ઊર્જા તરત જ એટીપી સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, તેમાં આવશે કોષીય શ્વસન, આન્સર ડી। 16મો, તે શરીરની બહાર પોષક પદાર્થનું વિઘટન કરે છે અને પછી તેનું શોષણ કરે છે, તેમાં શું આવશે, સી મશરૂમ, બરાબર। 17મો, આ પ્રાણીઓના હૃદયમાં ફક્ત ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે, એમાં આવશે મત્સ્ય, બરાબર। ચાલો ત્યારબાદ આગળ વધીએ, આપણે 18મું છે, વિધાન એ આપેલું છે અને કારણ આપેલું છે આર, બરાબર, કે જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળચર પ્રાણીઓની તુલનામાં ઓછો હોય છે, અને રીઝન છે આર, કારણ આર આપેલું છે તમને, કે પાણીમાં દ્રાવ્ય ઓટોનું પ્રમાણ હવામાં રહેલા ઓટું કરતાં ઓછું હોય છે, આન્સર શું આવશે, ડી, વિધાન એ ખોટું છે અને કારણ આર છે એ સાચું છે। 19મું, વિધાન એ આપેલું છે કે રાત્રિના સમયમાં જલવાહક પાણીના વહનમાં મૂળદા પ્રભાવી છે, અને કારણ આર છે એમાં, કે દિવસે જલવાહક પાણીના વહન માટે બાષ્પોત્સર્જનથી ખેંચાણ બળ છે એ મુખ્ય પ્રેરક બળ છે, આન્સર શું આવશે, બી, વિધાન એ અને કારણ આર બંને સાચા છે, પરંતુ કારણ આર એ વિધાન એની સાચી સમજૂતી નથી, છે બંને સાચા પણ કારણ આર જે છે એની સાચી સમજૂતી નથી, બરાબર। ત્યારબાદ જોડકા જોડવાના છે કે નિજકર વાલ્વ છે એ ક્યાં આવશે, તો પહેલામાં શું આવશે, કે મુદ્રિકા સ્નાયુ, બરાબર। પછી છે મૂત્રપિંડ નલિકા, તો એમાં શું આવશે, એમાં આવશે કે ગાળણનો એકમ છે। પછી ત્યારબાદ છે કે રુધિર કેશિકાઓ, તેમાં શું આવશે, કે એક કોષીય જાડી દિવાલ છે, બરાબર। પછી લાળરસ છે એમાં શું આવશે, તો કે એમાઇલેઝ। જઠર રસમાં શું હોય, તો કે એમાં આવશે પેપ્સિન, અને સ્વાદુરસમાં શું હોય, તો કે એમાં આવશે ટ્રિપ્સિન, બરાબર। ચાલો ત્યારબાદ છે 22મું, કે ઇસ્ટમાં આથવણની નિપજ જણાવો, તો કે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડની મદદ થાય છે, બરાબર, ઇસ્ટમાં આથવણની શું છે, નિપજ, બરાબર। ત્યારબાદ તમને આપેલું છે કે હરિતકણમાં ક્લોરોફિલનું કાર્ય જણાવો, તો કે પ્રકાશ ઉર્જાનું શોષણ કરવું, શું કરે છે, પ્રકાશ ઉર્જાનું શોષણ। 24મું, અમીબામાં અન્નધાનીમાં શું થાય છે, તો કે જટિલ પદાર્થોનું સરળ પદાર્થમાં વિઘટન થાય છે। 25મું, તૈલોદીકરણની વ્યાખ્યા આપો, તો કે નાના આંતરડા જે છે, નાના આંતરડાના પિત્તાક્ષરો છે, ચરબીના મોટા જે ગોલકનું વિખંડિત કરીને નાનો ગોલકમાં રૂપાંતર કરે છે, આ ક્રિયાને શું કહેવાય, તૈલોદીકરણ કહેવાય છે, બરાબર। નાના આંતરડામાં જે પિત્તાક્ષરો છે એ ચરબીના મોટા ગોલકનું વિખંડિત કરી નાના ગોલકમાં રૂપાંતર કરીને શું કહેવાય, તૈલીનીકરણ કહેવાય છે, તૈલોદીકરણ, બરાબર। 26મું, સ્થાન અને કાર્ય જણાવવાનું છે રસાંકુરનું, રસાંકુરનું સ્થાન કે છે, તો કે નાના આંતરડામાં અંતિમ ભાગમાં શેષાતંત્રના અસ્તરમાં, બરાબર, અને
જે એનું કાર્ય શું છે તો કે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, પાચિત ખોરાકનું રુધિરમાં અભિશોષણ કરે છે. બરાબર. ચાલો 27મું, વાયુકોષ્ટકોને કહે છે. તો કે વાયુકોષ્ટકોને કહેવાય તો કે ફેફસાની અંદર જે શ્વાસવાહિનીઓ છે એનો અંતઃફુગા જેવો, બરાબર, અંતઃફુગા જેવી જે કોથળીમાં પરિણમે છે તેને શું કહેવાય, વાયુકોષ્ટ કહેવાય છે. બરાબર. 28મું, લસિકાનું નિર્માણ કેવી રીતે થાય છે. તો કે રુધિર કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્ર દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિરરસ, પ્રોટીન અને રુધિર કોષો જે છે બહાર નીકળીને જે પેશીના અંતરકોષીય અવકાશમાં આવે છે, આ રીતે લસિકાનું નિર્માણ થાય છે. બરાબર. ત્યારબાદ છે 29મું, કે અન્નવાહકમાં કયા કયા દ્રવ્યોનું સ્થળાંતર થાય છે. તો કે સુક્રોઝ, એમિનો એસિડ અને અન્ય પદાર્થો છે એનું શું થાય છે, સ્થળાંતર છે થાય છે. બરાબર. ચાલો 30મું છે, પ્રારંભિક ગાળણમાં કયા પદાર્થો હોય છે. તો કે પ્રારંભિક ગાળણમાં છે એ ગ્લુકોઝ, એમિનો એસિડ, ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે. બરાબર. 31મું, જૂની જલવાહક પેશીમાં કયા ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામે છે. તેમાં આવશે રેઝિન અને સુંદર જેવા ઉત્સર્ગ દ્રવ્યો. બરાબર. રેઝિન અને સુંદર. બરાબર. ચાલો 32મું, બાષ્પદ સર્જનની વ્યાખ્યા આપો. વનસ્પતિના જે હવાઈ ભાગો દ્વારા બાષ્પના સ્વરૂપમાં પાણીનો નિકાલ થવાની ક્રિયાને બાષ્પોત્સર્જન કહેવાય. હવાઈ ભાગો દ્વારા શું થાય, કે બાષ્પના સ્વરૂપમાં પાણીનો નિકાલ થાય છે એને બાષ્પોત્સર્જન કહેવાય છે. 33મું, ચૂનાના તાજા પાણીયુક્ત કસનળીમાં ફૂંક મારતા શું થાય, તો કે ચૂનાનું તાજું પાણી છે દૂધિયું બને. બરાબર. 34મું, એ પછી કે નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યના નામ આપો. એમાં શું આવશે, યુરિયા અને યુરિક એસિડ. બરાબર. 35મું, પ્રકાશ સંશ્લેષણની કિરણનું સમીકરણ લખો. તો 6CO2 પ્લસ 12H2O ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય, તો કે C6H12O6 પ્લસ 6O2 પ્લસ 6H2O. બરાબર. ચલો ATPનું પૂરું નામ લખો, તો કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. બરાબર. ત્યારબાદ સાણતા શું, મને ઓળખો, હું રુધિરદાબ માપવા માટેનું સાધન અને અતિ તણાવવાળું નિદાન છું. એમાં શું આવશે, તો કે એમાં આવશે સ્ફિગ્મોમેનોમીટર. બરાબર. સ્ફિગ્મોમેનોમીટર. ત્યારબાદ 37મું, મને ઓળખો, હું ગ્રીવા કે કંઠ નળીના પ્રદેશમાં આવેલી રચના છું અને હવાનો વાહન માર્ગ બંધ થતો અટકાવું છું. તેમાં શું આવશે, તેમાં આવશે કાસ્થિની વલ્મય રચના. બરાબર. 39, બેવડું રુધિર વહન એટલે શું, રુધિર પરિવહન. બરાબર. બેવડું એટલે કેમ, જો માછલી સિવાય અન્ય પૃષ્ઠવંશીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર 2 વખત હૃદયમાં આવે છે તેને શું કહેવાય, બેવડું બધી પરિવહન કહેવાય છે. બરાબર. ચલો પિત્તરસ છે એનું સ્ત્રાવી સ્થાન, એની સંગ્રહ સ્થાન અને કાર્ય સ્થાન. બરાબર. તો ચાલો, સ્ત્રાવી સ્થાન શું છે, તો કે યકૃત છે, પછી સંગ્રહ સ્થાન પિત્તરસ છે અને કાર્યસ્થાન નાનું આંતરડું. બરાબર. ત્યારબાદ છે ગ્લુકોઝ. બરાબર. ગ્લુકોઝ પછી એની કોષરસ પાયરુવેટ. એમાં શું હોય, તો ઓટોની ગેરહાજરીમાં શું થાય, કે ઇસ્ટ છે એની હાજરીમાં ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ અને ઊર્જા છે એ મુક્ત થાય, અને ઓટોનો અભાવ હોય એટલે કે સ્નાયુ પેશીમ હોય ત્યારે શું આવે, તો કે એમાં આવશે લેક્ટિક એસિડ આવશે પ્લસ ઉર્જા. બરાબર. ચાલો ત્યારબાદ આકૃતિમાં XYZ ભાગના નામ આપો. તો કે એક્સ જે છે એ શું છે, તો કે મીણયુક્ત ક્યુટિકલ છે. ત્યારબાદ છે વાય છે એ વાતકોટર છે અને ઝેડ છે એ રક્ષક કોષ છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ વધીએ આપણે 43મું, આકૃતિમાં એક્સ અને વાય ભાગના નામ અને કાર્ય જણાવો. તો એક્સ જે છે એ મૂત્રવાહિની છે અને વાય છે એ મૂત્રાશય છે. તો મૂત્ર જે મૂત્ર સંગ્રહ કરવાનો, તો કે મૂત્રવાહિનીને શું કહે, મૂત્ર સંગ્રહ, અને મૂત્રાશય છે એ શું કરે, મૂત્ર સંગ્રહ કરે છે. બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે આગળ જોઈએ, અસંગત જોડ કઈ છે. અસંગત જોડ તેમાં શું આવશે, તો કે લસિકા છે, વધુ પ્રોટીન ધરાવતો રુધિર છે. બરાબર. અસંગત જોડ છે. 45મું છે. ત્યારબાદ એમાં આપેલું છે કે અન્નવાહકમાં સ્થળાંતર ક્રિયાના આપેલા પગથિયાને સાચા ક્રમમાં ગોઠવું. તેમાં આન્સર શું આવશે, તો કે એમાં પહેલું પદ છે, પહેલું શું આવશે, તો કે સુક્રોઝ જે છે એની ચાલ નલિકામાં પ્રવેશે છે. બરાબર. આ છે એ પહેલું આવશે. પછી ત્યારબાદ બીજામાં શું આવશે, તો કે બીજામાં આવશે આર. બરાબર. કે ચાલની નલિકા છે એ, સોરી, બીજું આવશે કે ચાલની નલિકામાં આસૂત્રી દાબનો વધારો થાય છે. પછી ત્યારબાદ આવશે ચાલની નલિકાનો પાણીનો પ્રવેશ. ત્યારબાદ આવશે ATPમાંથી પ્રાપ્ત ઉર્જાનો ઉપયોગ. છેલ્લે આવશે ઓછો આસૂત્રીદાબ ધરાવતી ચાલની નલિકાઓનું ખોરાકનું વહન. બરાબર. ચાલો ત્યારબાદ વિભાગ બી જોઈએ. વિભાગ એ પૂરો થઈ ગયો. વિભાગ બીમાં આપેલું છે કે ફેફસામાં વાયુકોષ્ઠની અને મૂત્રપિંડમાં મૂત્ર નલિકાની રચના અને કાર્યવિધિ છે એની તુલના કરવાની છે. બરાબર. ચાલો રચના અને કાર્યવિધિ છે એની તુલના કરીએ વાયુકોષ્ઠો અને મૂત્રપિંડ નલિકા. તો વાયુકોષ્ઠો છે એની રચના શું, તો ફેફસાની રચનાનો કાર્યાત્મક એકમ છે અને તે છે એ મૂત્રપિંડ રચના છે એનો કાર્યાત્મક એકમ છે. ક્રિયાવિધિ, તો કે શ્વસન વાયુઓ છે એની આપલે માટેની સપાટી પૂરી પાડે છે અને તે રુધિરની ગારણ કરી અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો છે એ દૂર કરે છે. બરાબર.
ત્યારબાદ છે કે વૈજ્ઞાનિક કારણ આપો સજીવને જીવંત રાખવા શ્વસન અગત્યનું છે. તો કે સજીવ છે શરીરમાં જીવિત કોષોને વિવિધ કાર્યો કરવા માટે શક્તિ જરૂરી છે. કોષમાં કાર્બનિક પોષક દ્રવ્યો અને જૈવિક ઓક્સિડન્સનથી શક્તિ પ્રાપ્ત છે થાય છે. પછી કોષમાં છે ખોરાક ઘટકોનું ઓક્સિજનની હાજરી કે ગેરહાજરીમાં વિઘટન કરવાની ક્રિયાને શું કહેવાય, શ્વસન કહેવાય છે. તેમાં મુક્ત થતી શક્તિ છે વિઘટન કાર્યોને ચાલુ રાખી અને સજીવની જીવંત અવસ્થા છે રાખવામાં મદદ કરે છે. બરાબર, ચાલો ત્યારબાદ છે ત્રીજું, સ્વયંપોષી પોષણ માટે અગત્યની ક્રિયાનું નામ આપો. આ ક્રિયા દરમિયાન થતી ઘટનાઓ છે પણ જણાવવાની છે. બરાબર, ચાલો એમાં શું કીધું છે આપણે, તો કે બધા પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ જે છે, સૂર્યપ્રકાશ એ સ્વયંપોષણ દર્શાવે છે અને પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરી, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રૂપાંતર થાય છે. બધી લીલી વનસ્પતિઓ છે એ સ્વયંપોષી પોષણ દ્વારા સ્ટાર્ચ અને કેટલાક પ્રોટીનનું ઉત્પાદન છે કરે છે. બરાબર, ચાલો ત્યારબાદ છે કે ઉત્પાદ ધરાવતા એક કોષી પ્રાણીનું નામ આપો અને આ પ્રાણી છે પોષણ કેવી રીતે મેળવે છે અને આકૃતિ દોરી સમજાવો. તો જો અહીંયા આકૃતિ દોરેલી છે કુટપાકની. હવે અંતાનીમાં જટિલ પદાર્થોનું વિઘટન સરળ પદાર્થોમાં થાય છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે. વધેલા જે છે અપાચિત દ્રવ્યો છે તેની ગતિ કરે છે. બરાબર, અને અન્ય કોષો છે એ બહાર નિકાલ પામે છે અને પેરામિશિયમ છે એ કોષોનો નિશ્ચિત આકાર ધરાવતું એક કોષ સજીવ છે કહી શકાય છે. બરાબર, તફાવત આપવાનો છે ધમની અને શિરા વચ્ચે. ચાલો, ધમનીની દિવાલ છે જાડી અને સ્થિતિસ્થાપક હોય છે અને શિરાની દિવાલ છે પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. પછી અંગો કે પેશીઓમાં ધમનીઓ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય છે અને અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ છે એ જોડાઈને શિરા બનાવે છે. બરાબર, અને અપવાદ છે આમાં કોણ, તો કે ફૂટફૂસ ધમની જે છે એ અને આમાં છે અપવાદ ફૂટફૂસ શિરા છે. બરાબર, છઠ્ઠું, બાષ્પોત્સર્જનથી જલવાહકમાં પાણીનું ઉદ્વન સમજાવો. તો કે પાણીના જે પાણી જે છે એનો સંગ્રહનો જે માર્ગ જે સમવાનો માર્ગ જે છે એ મૂળ પ્રકાંડ અને પર્ણોમાંથી જલવાહિનીઓ અને જલવાહિનિકાઓ નીકીઓ પરસ્પર છે એ જોડાઈને પાણીના સંવહનને સળંગ બને માર્ગ બનાવે છે. બરાબર, એ વહેવાનો માર્ગ છે કેવો બનાવે છે, સરળ બનાવે છે. બરાબર, ત્યારબાદ છે કે પાણીનો સ્તંભ જે છે એ મૂળ અને ભૂમિની વચ્ચે સંકેતન તફાવત દૂર કરવા માટે મૂળની જલવાહક તરફ જતાં પાણીના પ્રવાહની પાણીનો સ્તંભ છે નિર્માણ પામે છે અને મૂળના કોષો છે એ ભૂમિમાંથી સક્રિય સ્વરૂપે આયનોનું શોષણ છે કરે છે. બરાબર, ક્લિયર, ખ્યાલ આવી ગયો. ચાલો ત્યારબાદ સાતમો છે, મનુષ્યના પાચનતંત્રના કોઈપણ ચાર અવયવના નામ આપો અને દરેકનું એક એક કાર્ય લખવાનું છે. ચાલો, એમાં આપેલું છે કે નાના આંતરડામાં પાચન, પિત્તરસનું કાર્ય, સ્વાદુરસનું કાર્ય, પછી જે આંત્રરસ છે એનો કાર્ય, પછી તે કાર્બોદિત પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. બરાબર, તેથી સ્વાદુરસનો ઉત્સેચકો છે એ કાર્ય કરી શકે છે. સ્વાદુપિંડ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. નાના આંતરડામાં દિવાલમાં આવેલી આંતરિય ગ્રંથિઓ છે એના આંતરસની સ્ત્રાવ જે છે એ કરે છે. બરાબર, તો આઠમું છે કે મનુષ્યના શ્વસનતંત્રના કોઈપણ ચાર અવયવના નામ આપો અને તે દરેક જે છે એનું એક એક કાર્ય લખો. બરાબર, ચાલો આપણે નામ આપવાના છે ને પછી કાર્ય છે લખવાના છે. ચાલો, નસકોરા અને નસિકા માર્ગ છે એ નસકોરા જે છે એના દ્વારા હવા છે શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં આવેલા જે બારીક જે છે કામરિમ દ્વાર કરવામાં આવે છે. શું કરે, બારીક છે કાઢવામાં આવે છે, રહેલી ધૂળ છે અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું સંશ્લેષણ જે છે, બરાબર, જેનું આ માર્ગ જે છે એનું શ્લેષ્મ સ્તર જે છે એ પણ મદદરૂપ છે. વાયુકોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓ જે છે એ શું કરે છે, તો કે વિસ્તૃત છે જાળીરૂપ રચના બનાવે છે. બરાબર, ચાલો ત્યારબાદ નવમું આપેલ છે કે જલવાહક પદાર્થ અને બીજું આપેલું છે અનવાહક પદાર્થ, બે વચ્ચેનો તફાવત. તો કે પાણી અને ખનિજ દ્રવ્યોનું વહન થાય છે જલવાહકમાં. બરાબર, અને અનવાહકમાં મુખ્યત્વે તું સુકોઝ કાર્બોદિત સ્વરૂપ ખોરાકનું છે સ્થળાંતર થાય છે. તેમાં વહન માટે બાષ્પસર્જનથી સર્જાતું ખેંચાણ બળ છે મુખ્ય પ્રેરક બળ છે અને આમાં સ્થળાંતર માટે જે આશ્રુતિ છે એ દબાણ જવાબદાર છે. બરાબર, તેમાં છે આમાં કે જલવાહિની અને જલવાહિનિકાઓ જે છે વહનમાં સંકળાયેલ હોય છે અને આમાં સ્થળાંતર માટે એટીપીનો ઉપયોગ છે થાય છે. બરાબર, ચાલો દસમું છે કે તમારા દાદા એસિડિટીની વારંવાર ફરિયાદ કરે છે, તમે આ માટે કયા પદાર્થ છે દ્રવ્ય છે એની વધારે તમે જે સ્ત્રાવ જવાબદાર માનો છો તે જણાવો અને આ સ્ત્રાવ નિયંત્રિત પ્રમાણમાં સ્ત્રવતો હોય ત્યારે આ ત્યારે કામ છે
क्या कार्य करे छे, बराबर ये जणावानु आपणे छे, बराबर लखवानु छे। तो के सामान्य परिस्थितिमां श्लेष्ने लीधे जठरना आंतरिक स्तरने आंतरिक स्तर जे छे एने एसिड एटले के HCL सामेनी रक्षण मळे छे। हवे आपणे घणा बधा जे वायस्को छे एसिडिटी के अजलतानी ફરિયાદ છે કરતા સાંભળીએ છીએ। જઠરમાંથી ખોરાક હવે થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે, જે મુદ્રિકા સ્નાયુ પેશી જે છે એના દ્વારા નિયંત્રણ થાય છે, બરાબર। ચાલો ત્યારબાદ આપેલું છે, પહેલું છે કે પ્રકાશ સંશ્લેષણની નકામી નિપજ અને પાણીથી વનસ્પતિ કેવી રીતે છુટકારો મળે છે। તો કે વનસ્પતિઓ જે છે, બરાબર, એ વનસ્પતિઓ જે છે એ શું કરે છે, તો કે ઓક્સિજન અને કાર્બન સાથે વ્યવહાર કરે છે, બરાબર, અને સિવાય બાષ્પોત્સર્જન મેળવે છે, તે સિવાય શું કરે છે, બાષ્પોત્સર્જન મેળવે છે। ત્યારબાદ છે કે વનસ્પતિઓમાં ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ ક્યાં ક્યાં થાય છે, તો કે ઘણી બધી વનસ્પતિઓ છે ઉત્સર્ગ દ્રવ્યોનો કોષીય રસધાનીમાં સંગ્રહ કરે છે, બરાબર। ત્રીજું, વનસ્પતિના કોઈ બે ઉત્સર્ગ દ્રવ્યનું નામ લખો, તો કે ઉત્સર્ગ દ્રવ્ય છે પદાર્થો જેવા કે રેઝિન અને ગુંદરના સ્વરૂપમાં, ખાસ કરીને જૂની જલવાહક પેશી જે છે એને સંચય પામે છે, બરાબર। ચોથું, વનસ્પતિ પોતાના ઉત્સર્ગ દ્રવ્યો છે ક્યાં ત્યાગે છે, તો કે વનસ્પતિ પણ કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં છે ઉત્સર્જિત કરે છે, બરાબર, ક્લિયર। ચાલો ત્યારબાદ 12મું આકૃતિ આપેલી છે કે આકૃતિમાં ક્યાં સજીવ સમૂહના પરિવહન પથ દર્શાવ્યો છે, શા માટે આ પથ છે તેમના માટે લાભદાયી છે, બરાબર। ચાલો એમાં તમને આપેલું છે, આકૃતિ આપેલી છે કે શરીરના અંગોમાં કેશિકાઓ આપેલી છે, શિરા આપેલી છે, ધમની છે, શરીર તરફ જતી ધમની છે, બરાબર, પછી મહાધમની આપેલી છે તમને, મહાશિરા આપેલી છે, ફેફસા તરફ જતી જે ફૂસફૂસ જે છે, ફૂસફૂસ, બરાબર, એ ફૂફસ એ ધમની છે, પછી ફેફસામાંથી આવતી ફૂફૂસ ધમ શિરા જે છે એ પણ છે, બરાબર। તો આ શું કરે છે, તો કહેતો કે માછલીઓ જે છે તેઓ એક કર્ણક અને એક ક્ષેપકયુક્ત દ્વિઅંગી હૃદય ધરાવે છે, હૃદયમાંથી રુધિર છે જલરો તરફ ધકેલવામાં આવે છે, ત્યાં સુધી જે છે ઓક્સિજનયુક્ત થઈને બધું જે છે એ શરીરમાં, બરાબર, ઓક્સિજનયુક્ત થઈને શું કરે છે, ઓક્સિજનયુક્ત થઈને સીધું શરીરમાં છે એ ધકેલાય છે, બરાબર। આ માછલીમાં છે રુધિર પરિવહનના એક ચક્ર છે એ દરમિયાન રુધિર હૃદયમાં એક જ વખત છે પસાર થાય છે, બરાબર, અને ઉભયજીવીઓ અને સરીસૃપો છે ઠંડા રુધિરવાળા પ્રાણીઓ છે, બરાબર, ઉભયજીવી છે અને સરીસૃપો છે કેવા હોય, તો કે ઠંડા રુધિરવાળા, લોહી એનું એટલું બધું ગરમ હોય નહીં, બરાબર। ચાલો ત્યારબાદ તફાવત છે જારક શોષણ અને અજારક શોષણ, તો કે જારક શોષણ જે છે આ ક્રિયામાં ઓટુના ઉપયોગ થાય છે અને આ ક્રિયામાં ઓટુનો ઉપયોગ થતો નથી, આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય છે, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા છે મુલાકાત થાય છે, બરાબર, અને આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું જે છે એ અપૂર્ણ દહન થાય છે, તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ જ ઓછી ઉર્જા છે મુક્ત થાય છે, બરાબર। ચાલો તો વિભાગ બી પણ આપણે અહીં પૂરો થાય છે, ત્યારબાદ આપણે વિભાગ સી છે પણ જોઈ લઈએ, બરાબર, કે મનુષ્ય જે છે એમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ધરાવતું પ્રવાહી કેવી રીતે નિર્માણ પામે છે, એ આપણે કહેવાનું છે કે નિર્માણ છે એ કઈ રીતે પામે છે, તો કે પ્રાણી શરીરમાંથી નાઇટ્રોજનયુક્ત હાનિકારક ચયાપચય જે ઉત્સર્ગ દ્રવ્યો છે એનો નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને શું કહેવાય, ઉત્સર્જન કહેવાય છે। પ્રાણી શરીરમાં વિવિધ ચયાપચયન જે છે ક્રિયાઓમાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ પદાર્થો ઉત્પન્ન થાય છે, તેથી તત્કાલ નિયંત્રણ નિકાલ કરવો છે એ જરૂરી છે, બરાબર, અને વિવિધ પ્રાણીઓ છે એમાં ઉત્સર્જન માટે વિવિધ પ્રયુક્તિઓ છે એ જોવા મળે છે। જટિલ બહુકોષી પ્રાણીઓ છે ઉત્સર્જન કાર્ય માટે શું કરે, તો કે વિશિષ્ટ અંગોનો છે ઉપયોગ કરે છે, બરાબર। ચલો તે બધા આગળ વધીએ, બીજો પ્રશ્ન છે કે જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશતા ખોરાક પર વિવિધ પાચક રસની અસર સમજાવો, તો કે નાનું આંતરડું જે છે એ પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ છે, હવે મનુષ્યમાં તે ખૂબ જ ગુજરાકારક હોવાથી ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે, વિવિધ પ્રાણીઓમાં નાના આંતરડાની તેમના ખોરાકના પ્રકારને આધારે ભિન્ન ભિન્ન હોય છે, બરાબર, પછી છે ઘાસ ખાનાર જે શાકાહારી પ્રાણીઓ છે એમાં અલગ હોય, શાકાહારીઓમાં અલગ હોય, પ્રાણીઓમાં ઘાસ ખાનારા પ્રાણીઓ જે છે એમાં સેલ્યુલોઝનું પાચન કરવા માટે નાના આંતરડાની લંબાઈ જે છે એ થોડીક એમાં વધારે હોવી જોઈએ, બરાબર। ત્યારબાદ છે કે માલનું પાચન જે છે માંસાહારી પ્રાણીઓ છે એનું પાચન સરળતાથી હોવાથી વાઘ જેવા માંસાહારી પ્રાણીઓમાં નાનું આંતરડું ટૂંકું હોય છે, જો માંસાહારી પ્રાણીઓ છે એમાં નાના આંતરડાની લંબાઈ ટૂંકી હોય, જ્યારે ઘાસ ખાતા પ્રાણીઓ જે છે એમાં સેલ્યુલોઝ જોઈએ એટલા માટે પાતળ જે આંતરડું છે એની લંબાઈ થોડીક વધારે જોઈએ, અને નાના આંતરડાની દિવાલ છે પાચિત ખોરાકનું અભિશોષણ કરે છે, નાના આંતરડાના અંતિમ ભાગ શું છે, તો કે એ અંદરના અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવૃત્તિ હોય છે, બરાબર, એના અંતિમ ભાગમાં
અસંખ્ય જે તમને કહેવાય કે ભાઈ અસ્તરમાં આંગળી જેવા અસંખ્ય પ્રવર્ધો છે એ નાના તળની અંદર જોવા છે મળે છે. બરાબર, ચાલો તેમાં ત્રીજું છે કે આકૃતિમાં કયો પ્રયોગ સૂચવ્યો છે, જણાવી આકૃતિ આ પ્રયોગ છે એની પદ્ધતિ લખવાની છે. જો બે ઝારા છે, છોડ છે, પછી એ અને બી નામાં પછી આપેલા છે, કેવો એ જ નાખેલું છે એમાં, તો કે સમાન તંદુરસ્ત ધરાવતા છોડ ઉગાડેલા છે, એના બે ટુકડા લો, 3 દિવસ સુધી બંને કુંડને અંધારામાં મૂકો, છોડના પર્ણ છે સ્ટાર્ચ વિહીન થશે, 3 દિવસ પછી બંને છોડને અલગ અલગ કાચની પેટી પર રાખો. હવે કુંડા એની પ્લેટ પર તમે વોચ ગ્લાસ મૂકી તેમાં પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર, કેવો હોય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે રાખો. બરાબર, ચાલો ત્યારબાદ છે ચોથું કે ટૂંકનો લખો વિષમપોષી પોષણ. એમાં શું આવશે, તો કે એમાં આવશે કે ક્લોરોફિલ વિહીન સજીવો છે વિષમપોષી પોષણ દર્શાવે છે. ક્લોરોફિલ વિહીન અન્ય સજીવો છે એ તૈયાર કરેલા જટિલ પોષક દ્રવ્યો વિષમપોષીઓ દ્વારા છે ઉપયોગમાં લેવાય છે. આહારના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીત છે ના આધારે વિષમપોષી પોષણ છે વિવિધ પ્રકારના હોઈ શકે. બરાબર, અને ખોરાકનો સ્ત્રોત છે અચળ સ્થિર હોય છે, જેમ કે ઘાસ, પછી ઘાસનો ઉપયોગ કરે છે. કેટલાક સજીવો જટિલ ખોરાક જે છે એના ઘટકોનું શરીરની બહાર છે વિઘટન કરે છે અને ત્યારબાદ શોષણ કરે છે. દાખલા તરીકે તંતુમય છે, ફૂગ છે, ઈસ્ટ છે અને મશરૂમ જેવી ફૂગ જે છે શું કરે, તો કે પહેલાં બહારના ભાગમાં છે એ વિઘટન કરીને પછી ત્યારબાદ એનું શોષણ છે કરે છે. બરાબર, ચાલો ત્યારબાદ 5મું આપેલું છે તમને કે નીચેની પરિસ્થિતિઓ છે એનો આપણે શું કરવાનું છે, અભ્યાસ છે કહેવાનો છે. હોસ્પિટલમાં એક દર્દીને ગ્લુકોઝ ચડાવવામાં આવી રહ્યું છે. એક વ્યક્તિ 7 કિલોમીટર મેરેથોનનો ભાગ લઈને થાકીને સ્નાયુ જકડાઈ જવાની ફરિયાદ કરે છે. પ્રયોગશાળામાં વિદ્યાર્થી કસનળીમાં ગ્લુકોઝનું દ્રાવણ ભરી તેમાં ઈસ્ટનો પાવડર ઉમેરે છે, પછી કસનળીને અવાચુસ્ત બૂચ વડે બંધ કરે છે. ઉપરોક્ત 3 કિસ્સામાં કોષીય શ્વસનના પરિપથ દર્શાવતો ચાર્ટ દોરો, એટીપી સંશ્લેષણ છે તેમજ વિઘટનની અગત્યતા છે એ જણાવવાની છે. ચાલો સૌથી પહેલાં અહીંયા ગ્લુકોઝ જે છે, બરાબર, આપણી પાસે શું છે, ગ્લુકોઝ છે. હવે કોષરસ જે છે એમાં કાર્બન અણુઓ છે, 6 કાર્બન અણુઓ છે, અને એમાં શું આવશે, તો કે એમાં જે 3 કાર્બન અણુ છે ધરાવતા શું આવશે, તો કે પાયરુવેટ આવશે. બરાબર, કોષરસમાંથી પસાર કરશો એટલે, અને પ્લસ ઉર્જા એટલે એક O2ની ગેરહાજરીમાં શું ઈસ્ટ થાય, ઈસ્ટમાં શું થશે, તો કે ઇથોનિયલ કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા 2 કાર્બન અણુ એમાં મળશે. પછી O2ના અભાવે એટલે કે આપણી સ્નાયુ પેશી જે છે એમાં શું આવશે, તો કે લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા એટલે કે 3 કાર્બન અણુ આવશે. અને O2ની હાજરી છે એ કણાપ સૂત્રમાં આવે અને એમાં કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝ છે એનું વિઘટન છે અલગ અલગ થાય છે. બરાબર, હવે કોષીય શોષણ દ્વારા મુક્ત થતી ઉર્જા જે તરત જ એટીપીના નામના અણુના સ્વરૂપમાં સંશ્લેષણ પામે છે, જે કોષને અન્ય પ્રક્રિયાઓ માટે બળતણના રૂપે પ્રાપ્ત થાય છે. એટીપીનું વિઘટન જે છે એ એક નિશ્ચિત પ્રમાણમાં ઉર્જાને મુક્ત કરે છે, જે કોષની અંદર થનારી જે આંતરોષ્મી પ્રક્રિયા જે છે એનું સંચાલન કરે છે. કઈ આંતરોષ્મી પ્રક્રિયા છે એનું સંચાલન કરે છે. બરાબર, ચલો ત્યારબાદ છે વિભાગ ડી, તમારો છેલ્લો વિભાગ છે, પણ આપણે જોઈ લઈએ એમાં શું કીધેલું છે, તો કે મનુષ્યમાં વાત વિનિમય માટેની રચના અને શ્વાસોશ્વાસની ક્રિયાવિધિ સમજાવો. ચલો એ જ્યારે હવે આપણી શ્વાસ અંદર લઈએ ત્યારે આપણે શું કરીએ છીએ, તો કે આપણી જે પાંસળીઓ છે એ ઉપરની તરફ ખેંચાય, ટ્રાય કરજો, શ્વાસ લ્યો એટલે પાંસળી ઉપરની તરફ ખેંચાય છે અને ઉરોદર પટલ જે છે એ ચપટો બને છે, તેના પરિણામે ઉર્સીય ગુહાનો છે એ વિસ્તાર વધે છે. હવે આ કારણે વાતાવરણમાંથી અવાજ એ ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠો છે એના અવાજથી ભરાઈ જાય છે. વાયુકોષ્ઠો છે એ વાત વિનિમય માટેની સપાટી પૂરી પાડે છે. બરાબર, વાત વિનિમય માટે સપાટી કોણ પૂરું પાડે, તો કે વાયુકોષ્ઠ. શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ એકત્ર કરીને આવેલું રુધિર છે વાયુકોષ્ઠને હવામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર છે એ કેશિકાઓમાં રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. રુધિર કેશિકાઓ છે એમાં શું થાય, રુધિરમાં ઓક્સિજન ગ્રહણ થાય છે. હવે ત્યારબાદ શું થાય, તો હવે ઉરોદર પટલ છે ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ છે નીચે તરફ હોય છે. હવે તેના પરિણામે જે ઉચ્ચ ગુહાનો છે એ વિકાસ વિસ્તાર છે ઘટે, શું, ઉરસ્ય ગુહા જે છે એનો જે વિકાસ છે એ વિસ્તાર છે, સોરી, ઉચ્ચ ઉરસ્ય ગુહા છે એનો વિસ્તાર ઘટે છે. બરાબર, ચાલો ત્યારબાદ આગળ જોઈએ આપણે. બીજું છે કે મનુષ્યમાં હૃદયની અંતસ્થ રચના થશે, નામ દિવસ આકૃતિ દોરી રુધિરનું પરિવહન સમજાવવાનું. આ રીતે તમારે મસ્ત છે હૃદયની આકૃતિ છે દોરી નાખવાની છે બધા મિત્રોએ. બરાબર, સરસ આકૃતિ દોરેલી છે, તમે પણ આ રીતે દોરી અને નામ દિવસ સારી રીતે કરવાનું છે. ત્યારબાદ તમારે નીચે છે અહીંયા લખવાનું છે, મનુષ્યના હૃદયના પરિવહન પથ છે એ હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા 2 ખંડો કર્ણક અને નીચેના 2 ખંડો છે એક ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે. ફેફસામાંથી જે ફૂફૂસ જે શિરાઓ છે એના દ્વારા ઓક્સિજનયુક્ત રુધિર છે હૃદયના ડબ્બા એટલે કે કર્ણક ડાબા કર્ણકમાં આવે છે અને ડાબો કર્ણક છે પાતળી દિવાલ ધરાવતો હૃદયનો ડાબી તરફની ઉપરનો ખંડ છે. બરાબર, અને રુધિર મેળવતી વખતે ડાબો કર્ણક છે શિથિલન પામે છે. ક્લિયર,
ચાલો તો આપણું જે ચેપ્ટર હતું છઠ્ઠું જૈવિક ક્રિયાઓ સંપૂર્ણ સોલ્યુશન છે એનું અહીંયા પૂરું થાય છે. હજી પણ તમને એમાં કંઈ ડાઉટ રહી જતો હોય તો ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે તે પણ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને ખાસ મિત્રો વિડીયો છે ને લાઇક કરો, તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય. અને બીજું તમને તમારે બીજા તમારા વિષય છે એના સોલ્યુશન જોવા છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને પ્લેલિસ્ટની લિંક આપેલી છે, તમે ક્લિક કરી અને તમે જોઈ શકો છો. આવજો મિત્રો, જય હિન્દ જય ભારત.